गुड मॉर्निंग विद्यार्थी मित्रों, केम छो? मजा में। धोरण सात सामाजिक विज्ञान पाठ आपणो छे 12। बहु सुंदर मजानो पाठ छे। पाठनो नाम छे आपत्ति अने व्यवस्थापन। ज्यारे पण आपणे पाठ भणीए छे त्यारे पाठमां घणो बधो हार्द रही जाय छे। आपत्ति एटले शुं अने व्यवस्थापन एटले शुं? आपत्ति एटले के घणी बधी મુશ્કેલીઓ આવે છે અને વ્યવસ્થાપન એટલે એની જાળવણી કેવી રીતે કરવી, શું કરવું અને શું ન કરવું, એની સુંદર મજાની વાત છે એ આપણે આ પાઠની અંદર કરવામાં આવી છે। આપણે રોજ સવારથી સાંજ લઈ પડે ત્યાં સુધીમાં જોવા જઈએ તો ઘણી બધી નાની મોટી આપત્તિઓ આપણા જીવનની અંદર આવતી હોય છે। આપણે જોવા જઈએ તો આપત્તિ છે શબ્દ કાને પડવાની સાથે જ આપણને ભય અને બીક લાગે કે ના લાગે, એ પછી આપત્તિ નાની હોય કે મોટી હોય, પણ આપત્તિ છે એ આપણને કાને શબ્દ પડે કે મુશ્કેલી આવે એ પછી નાની હોય કે મોટી હોય, હંમેશા મનમાં શું થાય છે? ડર અને ભય છે એ આપણને લાગે છે। આપત્તિ છે એ સામાન્ય વ્યવહારમાં લોકોમાં આપત્તા હોનાર અથવા તો પ્રકોપના નામે ઓળખવામાં આવે છે। આ વસ્તુ ખાસ યાદ રાખજો। આપત્તિ એટલે કે આપત્તા કહી શકાય, હોનાર કહી શકાય અથવા તો તમે પ્રકોપના નામે ઓળખી શકો છો। આ બધું શું છે? આપત્તિના નામ છે। આપત્તિ સાથે વિનાશ અને નુકસાનની કલ્પના પણ આપણા જીવનની અંદર આવ્યા વિના રહેતી નથી। આપત્તિ હોય એટલે આપણા જીવનની અંદર કીધું એ કે ઘણી બધી નુકસાન છે એ પહોંચાડતું હોય છે। આપત્તિના જોખમની જાણકારી ધરાવીએ તો પહેલું આપત્તિ એટલે પછી ભૂકંપ હોય, વાવાઝોડું હોય, પૂર હોય, જે પણ આવે તો જે મુશ્કેલી આવે છે તો એ મુશ્કેલી માટે શું કરવામાં આવે, પહેલું શું આવે? ચાલો હાલો આપણે એમ કીધું કે ભૂકંપ આવ્યો છે, નુકસાન થયું છે, તો ભૂકંપ માટે શું હોય? પહેલું રાહત કાર્ય આવે કે બચાવ કાર્ય આવે? પહેલા બચાવ કાર્ય આવે, રાહત કાર્ય આવે અને પછી શું આવે? પુનઃસ્થાપન આવે છે। એટલે જ્યારે કોઈ વસ્તુ ઘટના ઘટે છે ત્યારે એની રાહત, બચાવ કામગીરી અને છેલ્લે આવે છે પુનઃસ્થાપન। કારણ કે ભૂકંપ આવે તો એનું રાહત કાર્ય હોય, બચાવ કાર્ય હોય અને છેલ્લે ફરી પાછું બેઠું કરવા માટે પુનઃસ્થાપનની પ્રક્રિયા છે એ હાથ ધરવામાં આવતી હોય છે। અહીંયા આપણે કીધું છે કે ઘણા બધા એવા કારણો હોય છે જવાબદાર કામગીરી માટે, ઘણા બધા કીધું, કારણ કે જેવી આપત્તિ છે એ આપત્તિ મુજબ વિવિધ પ્રકારના કારણો છે એ જવાબદાર હોય છે। હવે આ જાણકારી આપણને બચાવ માટે કેવી છે? ઉપયોગી સાબિત થાય। આપત્તિ અને વ્યવસ્થાપન છે એ તજજ્ઞોએ આપત્તિને કેટલા ભાગમાં વહેંચ્યું છે? બે ભાગમાં વહેંચ્યું છે। આપણે આપત્તિ નાની હોય કે મોટી હોય પણ તજજ્ઞો દ્વારા, નિષ્ણાતો દ્વારા આપત્તિને કેટલા પ્રકાર પાડવામાં આવ્યા છે? બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે। સરસ મજાનું આપણું ક્વેશ્ચન છે, જો તમે જોઈ શકો છો, એક કીધું છે કુદરતી આપત્તિ છે અને બીજું કીધું છે માનવસર્જિત આપત્તિ। કુદરતી એટલે કે આપમેળે આવતી આપત્તિ, બરોબર? આપત્તિ તમે હોનાર કહી શકો, પ્રકોપ કહી શકો અથવા તો આપદા કહી શકો, અને અમુક આપત્તિઓ એવી છે કે જે માનવસર્જિત છે। માનવસર્જિત એટલે વ્યક્તિ દ્વારા ઊભી થયેલી મુશ્કેલી। તો આપત્તિની અંદર આપણે ક્વેશ્ચન જોવા જઈએ તો પહેલું આપણને કીધું છે, કયું કીધું છે? ભૂકંપ। આપણે બધા ભૂકંપથી કેવા છીએ? પરિચિત છીએ। પરિચિત એટલા માટે કે આપણા ગુજરાતની અંદર અને ભારતની અંદર છે એ આપણે ભૂકંપ છે એ આપણે અનુભવ્યો છે, અને સૌથી વધારે મોટો ભૂકંપ જે ક્યારે થયો હતો? ઈસવીસન 2001ની અંદર, અને એનો કેન્દ્રબિંદુ ક્યાં હતું? કચ્છની અંદર બતાવવામાં આવ્યું હતું। એટલે કચ્છ છે એમાં ઘણું બધું નુકસાન છે એ થયું હતું। કીધું કે આપત્તિ આવે છે તો આપત્તિ નાની પણ હોય અને મોટી પણ હોય, નુકસાનકારક અમુકનું વધુ પડતું નુકસાન છે અને અમુક આપત્તિ ઓછું નુકસાન છે, પણ નુકસાનકારક તો હોય છે। એટલે અહીંયા આપણે કુદરતી આપત્તિમાં શું કીધું છે? ભૂકંપ। હવે ભૂકંપ આવ્યો એ કુદરતી આપત્તિ છે, હવે ભૂકંપ ક્યાં આવ્યો? જ
જમીનના પૃથ્વીની સપાટીના નીચેના ભાગ જેને તમે ભૂગર્ભીય જે ઘટના છે એ પૃથ્વીની સપાટી કંપાવ કંપાવ એટલે કે ધ્રુજવું પૃથ્વીની સપાટી જ્યારે ધ્રુજે છે એ નીચેથી ઉપર સુધી આવે છે અને એ જો સ્કેલમાં એનો વધુ હોય તો એને કારણે ઘણી વખત ઘણું બધું ધરાશાયી થઈ જાય પડી જાય છે ખરું ને તો કચ્છ જિલ્લાની અંદર એ ખબર છે ને આપણે ભાવનગરની અંદર વૃક્ષો હોય બિલ્ડિંગો હોય ઘણી બધી ઇમારતો શું થાય છે પડી જાય અને મોટી બહુમાળી ઇમારત હોય તો એ પડવાને કારણે પણ ઘણું બધું માણસને છે એ નુકસાન થતું હોય ઘણી વખત જાનહાનિ થાય છે ઘણી વખત માલહાનિ થાય જાનહાનિ એટલે વ્યક્તિના જીવ પણ વ્યક્તિ ગુમાવે છે ઘણી વખત અને ઘણી વખત માલ સામાનને પણ નુકસાન થતું હોય છે એટલે ભૂકંપ છે એ કેવી આપત્તિ ગણાશે કુદરતી આપત્તિ ગણવામાં આવે છે જ્યારે બીજું કીધું છે જ્વાળામુખી જ્વાળામુખી પણ ક્યાં આવશે પૃથ્વીના પેટાળમાં થતી ભૂગર્ભીય ક્રિયા છે બરાબર અને દુષ્કાળ કીધું દુષ્કાળ પણ કેવો છે વધુ પડ હવે વરસાદ કીધું કે ઓછો વરસાદ અને વધુ વરસાદ જો તમારે વરસાદ ઓછો પડે ઓછો એટલે કે સાવ બે ત્રણ વર્ષ ન પડે પાણીની અછત સર્જાય તો એને આપણે શું કહીએ છીએ દુષ્કાળ તરીકે ઓળખીએ છીએ અને ચોથું કીધું છે દાવાનળની વાત કરી છે દાવાનળ એટલે જંગલોમાં લાગતી આ એ પણ આપણે અંદર ડિટેલમાં વિશેષ માહિતી મેળવીશું ત્યારબાદ કુદરતી આપત્તિમાં કીધું છે પૂર સુનામી અને વાવાઝોડું આ બધી જ એવી છે કુદરતી આપણને કહીને આવશે ના એ કઈ કહીને નહીં આવે ભૂકંપ પણ કહીને નથી આવતો જ્વાળામુખી પણ કઈ નથી આવતું દુષ્કાળ એને દાવાનળ નહીં પૂર નહીં સુનામી નહીં વાવાઝોડું નહીં આ બધી જ આપત્તિઓ કેવી છે કુદરતી આપત્તિ તરીકે ઓળખવામાં આવે છે જ્યારે બીજી આપણે વાત કરી છે એ માનવસર્જિત આપત્તિ માનવસર્જિત એટલે કે વ્યક્તિઓની ભૂલને કારણે થતી હોય આપત્તિ અથવા તો જાણી જોઈને થતી હોય એવી તો આ છે એ વ્યક્તિના કારણે જ એ રચાય છે માનવીના ભૂલને કારણે બેદરકારીને કારણે કીધું કે આગ છે એ લાગતી હોય છે પછી કીધું છે ઔદ્યોગિક અકસ્માત ઉદ્યોગોમાં છે એ ઘણી વખત મોટા મોટા ઉદ્યોગો ચાલતા હોય તો એની વખત એની અંદર પણ ઘણી વખત અકસ્માત છે એ સર્જાય છે જોયું છે ને મોટી ફેક્ટરીઓ ચાલતી હોય તો એની અંદર શોર્ટ સર્કિટને કારણે અથવા મિસ્ટેકને કારણે કહેવાય કે ત્યાં કામ કરતા મજૂરો છે એ પોતાનો જીવ છે એ ગુમાવે છે એટલે એ શું ગણાશે ઔદ્યોગિક અકસ્માત બોમ્બ વિસ્ફોટ હવે બોમ્બ વિસ્ફોટ કરવામાં અથવા તો આતંકવાદી દ્વારા કીધું કે અલગ અલગ જગ્યાએ બોમ્બ મૂકી અને નુકસાન કરવામાં આવતું હોય તો આ આપત્તિ છે નુકસાન થાય છે એટલે આપણે એને શું કહીએ છીએ આપત્તિ જ ગણીએ છીએ પણ એ કેવી ગણાશે માનવ સર્જિત આપત્તિ ગણવામાં આવે છે અને બીજું કીધું છે હુલ્લડ હુલ્લડ એટલે કે ટોળાઓ ભેગા મળે અને માણસને છે અથવા તો કોઈ વસ્તુને છે એ નુકસાન છે એ પહોંચાડે છે જેને આપણે શું કહીએ છીએ હુલ્લડ એટલે તજજ્ઞ દ્વારા આપત્તિને કેટલા ભાગમાં વહેંચ્યું છે બે ભાગમાં વહેંચવામાં આવ્યું છે એક કીધું છે કુદરતી આપત્તિ અને બીજું કીધું છે માનવ સર્જિત આપત્તિ હવે આપણને પરીક્ષા પૂછે કે ભાઈ આપત્તિના કેટલા પ્રકાર બે કયા કયા તો કે કુદરતી અને માનવસર્જિત જે આપણને પ્રશ્ન પૂછ્યું છે તમે વિદ્યાર્થી મિત્રો ખાસ ઘણી જગ્યાએ ઘણા વિદ્યાર્થીઓ ભૂલ કરતા હોય છે બરાબર બધા નથી કરતા પણ અમુકથી થઈ જાય છે પણ જે આપણે પ્રશ્ન પૂછ્યો છે એ પ્રશ્નના સંદર્ભમાં આપણે પૂર્ણ છે એ જવાબ આપવાનો રહેશે એટલે કયા કયા છે તો બે એના નામ લખવાના રહેશે હવે અહીંયા આપણે કુદરતી આપત્તિ કીધું છે તો ઘણી આપત્તિ કુદરતી આપત્તિની અંદર પણ અહીંયા જેટલા આપણને આ બધા નામ આપ્યા છે જ સાત નામ આપ્યા છે તો આ સાતેયના પણ અંદર અમુક એવા છે કે જેની આગાહી કરી શકાય છે અને અમુકની આગાહી કરી શકાતી નથી આગાહી એટલે કે આપણને અગાઉથી જાણ કરી શકાય અને અમુક એવી આપત્તિ છે કે જેની જાણ કરી શકાતી નથી અજાણ તાત્કાલિક છે એ આવી જતી હોય છે તો આપણે જોવા જઈએ તો કે ભાઈ કુદરતી આપત્તિમાં આગાહી શક્ય નથી તો એમાં કયું આવશે તો કે ભૂકંપ શક્ય નથી આપણે કહીશું કે ભાઈ ચલો આજે ભૂકંપ આવવાનો છે તૈયાર રહેજો ના નહીં કહી શકાય કારણ કે એ ભૂગર્ભીય ક્રિયા છે અચક પૃથ્વીના પેટાળમાં ધબકતો એકલા વર્ષ અને એ અનબેલેન્સ થાય છે હવે પૃથ્વીના પેટાળની અંદર એક ભૂર હશે જે મેઘમાં કહે છે બરાબર ને તો એ ગરમ થાય છે એટલે પૃથ્વીની સપાટી જે છે ને નીચેની ઉપર ગરમી અને દબાણ વચ્ચે જ્યારે સમતુલા જળવાઈ રહે છે ને
ત્યાં સુધી પૃથ્વીના પોપડાને વાંધો આવતો નથી અને જમીનનું સ્તર છે એ બધે એકસરખું છે ના ઘણી જગ્યાએ કઠણ છે ઘણી જગ્યાએ પોચું છે તો ભૂકંપ ક્યાં આવે છે કે જ્યાં ભૂસપાટી છે નબળી છે એ માટે જે ભૂકંપ છે એ જગ્યાએ થતો હોય છે એટલે ભૂકંપ છે એની આગાહી શક્ય નથી બીજી વાત કરી તો કે જ્વાળામુખી જ્વાળામુખીની આગાહી કરી શકાશે ના અમુક પ્રદેશોમાં જ્વાળામુખી કીધું એમ કે વારંવાર થાય છે અમુક એવા પ્રદેશો છે કે જ્યાં જ્વાળામુખી એક વખત થાય છે અને પછી નથી થતું બરાબર એટલે જ્વાળામુખી પણ તમે ઘણા આપણે ડિસ્કવરી ચેનલ જોવો છો ચેનલની અંદર જ્વાળામુખી છે એ આપણને દેખાડે કે લાવારસ છે એ નીચે જમીનમાંથી ઉપર સુધી છે એ આવતો હોય છે અને ઘણી વખત આપણે પ્રોજેક્ટ કામ કરીએ છીએ ત્યારે તમે તમારા જેવા સરસ મજાના ભૂલકાઓ છે એ આવા પ્રોજેક્ટ છે એ કરતા હોય છે અને પછી કીધું છે દાવાનળની પણ આગાહી કરી શકાતી નથી જે જંગલમાં લાગતી આગ છે હવે દાવાનળ કેવી રીતે તો કે ભાઈ બે ઘર્ષણને કારણે લાકડી ઘસાવાને સુકી કારણ કે જંગલમાં જે લાકડું છે એ સૂકું લાકડું ઘસાવાને કારણે કીધું કે જંગલમાં આગ છે એ લાગતી અને બીજું કારણ જોવા જઈએ તો દાવાનળ છે એ વીજળી પડવાને કારણે સૂકું ઘાસ હોય તો વીજળી પડવાને કારણે પણ સળગે છે એટલે આ વસ્તુની આગાહી શક્ય નથી ત્યારબાદ જોવો તો પૂરની આગાહી કરી શકાય કારણ કે પૂર જે વધુ પડતો વરસાદ હોય તો આપણને આગમચેતી આપવામાં આવે આપણને સાવચેત કરવામાં આવે કે ભાઈ પૂરની સ્થિતિ સર્જાય એમ છે વધુ પડતો ઉપરના પ્રદેશની અંદર વરસાદ હોય તો એનું પાણી નીચે સુધી આવતું હોય તો આપણને કહેવામાં આવે છે નીચલા જે વિસ્તારો હોય એને સલામત સ્થળે શું કહેવામાં આવે છે ખસી જવા કહેવામાં આવતું હોય છે ત્યારબાદ જોવા જઈએ તો દુષ્કાળ એ છે દુષ્કાળ એટલે ઓછો વરસાદ પડ્યો હોય તો અમે કીધું એમ કે એક વર્ષ વરસાદ ન પડ્યો હોય તો પાણીની શું સર્જાય અછત સર્જાય આપણને ખબર છે કે આપણી મહત્વની ત્રણ ઋતુ છે એમાં મહત્વની કઈ ઋતુ છે ચોમાસું તો ચોમાસા દરમિયાન વરસાદ પડશે પણ જો ઓછો વરસાદ પડશે તો આપણને ખબર છે કે પાણીનો શું મુકાઈ જાય કાપ મૂકવામાં આવે કારણ કે પાણીનો જથ્થો કેવો છે ઓછો છે બરાબર ને એટલે દુષ્કાળની સ્થિતિ હોય તો એની આગામ જેટલી આગાહી કરી શકાય કે ભાઈ પાણી નથી અથવા તો ઓછું આપણને કે પાણી બચાવ બરાબર ને ત્યારબાદ જોવા જઈએ તો કે વાવાઝોડું હોય તો એની આગાહી કરી શકાય કરવામાં આવે છે ને કારણ કે વાવાઝોડું કોને કહો વધુ પડતો પવનનો જે વેગ છે એને આપણે શું કહીએ છીએ વાવાઝોડું પવન નોર્મલી તો વાય જ છે પણ ઓછો હોય તો એને આપણે વાવાઝોડું નહીં કહીએ પણ જો પવનનો વેગ અતિ વધી જાય તો એને આપણે શું કહીએ છીએ વાવાઝોડું ઘણી વખત વરસાદ છે પવન સાથે વરસાદ છે એ થતો હોય આ બધી વસ્તુથી આપણે તો બધા કહેવા છીએ પરિચિત છે પણ ટૂંકમાં કહેવાનું એમ કે આની આગાહી કરી શકાય આપણને આગમ જે ચેતવણી આપવામાં આવે કે ભાઈ તમે ચેતી જજો ભાઈ વાવાઝોડું આવવાની શક્યતા છે ઘણી વખત આપણે ન્યૂઝપેપરમાં ટીવીમાં જોતા હોય કે ભાઈ અરબી સમુદ્ર અથવા તો બંગાળની ખાડી ઉપરથી લો પ્રેશર થવાને કારણે કારણ કે દરિયાના જે પવનો છે એ પવનોનો વેગ વધવાને કારણે ઉપરના રાજ્યને નુકસાન કારણ કે ગતિ કેવી છે વધુ છે એને કારણે જે નુકસાન પહોંચી શકે તો આપણને ચેતવણી આપવામાં આવતી હોય છે એટલે ખાસ યાદ રાખવાનું આપણે પ્રશ્ન છે આપત્તિના બે પ્રકાર એક કુદરતી અને એક માનવસર્જિત હવે કુદરતી આપત્તિમાં પાછા બે એકની આગાહી કરી શકાય અને એકની આગાહી ન કરી શકાય આપણને પરીક્ષાની અંદર છે એ પૂછી શકે એટલે આ ખાસ તમને કીધું કે ભાઈ આગાહી કરી શકાય ન કરી શકાય તો કે ભૂકંપ જ્વાળામુખી અને દાવાનળ બાકી તમે જોવા જાઓ તો દુકાળ છે દાવાનળ છે પૂર છે વાવાઝોડું છે એની આગાહી કરી શકાય તો અહીંયા આપણે સરસ મજાનું તમારી ચોપડીની અંદર પણ કોષ્ટક છે એ આપવામાં આવ્યું છે એટલે પૂર છે સુનામી છે વાવાઝોડું છે દુષ્કાળ છે એ પૂર્વ આગાહી કેવી છે શક્ય છે બરાબર ને તો હવે આપણે ડિટેલની અંદર આ જે આપત્તિઓ આપી છે એ આપત્તિમાં પહેલો પોઈન્ટ આપણે સમજવાનો છે એ છે શું છે ભૂકંપ ભૂકંપ કીધું છે જો તમારી ચોપડીમાં સરસ મજાનું ચિત્ર છે એ તમને આપવામાં આવ્યું છે કારણ કે ભૂકંપ આવે છે જો એનો વેગ વધુ છે તો એને કારણે ઘણું બધું નુકસાન થાય છે બરાબર ને અને એને ચિત્ર છે આપણને દર્શાવ્યું છે બિલ્ડિંગ પડતી હોય છે એવું બતાવવામાં આવ્યું છે જ્યારે પણ સમજીએ ત્યારે આપણે ટેક્સ્ટ બુકમાં જોઈ લેશું સામાન્ય રીતે લેટી કચો વિદ્યાર્થીઓ બ્રુઝ સામાન્ય રીતે જોવા જઈએ તો પૃથ્વીની સપાટીનું કંપવાને શું કહેવામાં આવે છે ભૂકંપ કહેવામાં આવે છે કંપવું એટલે કે ધ્રુજાય
આપણને જોજો ભૂકંપ 2001માં આવ્યો હતો પછી થોડા થોડા સમયે આપણને ધ્રુજારી આવતી હોય એવું લાગે કારણ કે પૃથ્વીના પેટાળમાં જે ભૂગર્ભીય ક્રિયાઓ છે એને કારણે થોડું થતું અને ઘણી વખત જોજો આપણે નોર્મલી બેઠા હોય તો આપણને ખબર ના પડે થોડું થોડું ધ્રુજારી આવે ના કરું પણ જોઈએ તીવ્રતા વેગ વધી જાય તો આપણને ખબર પડે હા ભૂકંપ આવ્યો છે એવું લાગે ઘણી વખત આપણે ઘરમાં બેઠા હોય અને આપણને અહેસાસ થયો હોય તો આપણે દોડી મારવી હો ભૂકંપ આવ્યો એટલે બારમાં જો બીજા આજુબાજુમાં બહાર નીકળે ને તો આપણને એમ થાય કે હા ભૂકંપ આવ્યો બાજુવાળાને પૂછીએ કે ભાઈ હે તમને ધ્રુજવાનો અવાજ આવ્યો તો એમ કહેશે હા એટલે આપણે હા ભૂકંપ આવ્યો પછી તરત જ આપણે ટીવી શરૂ કરીએ કે ભાઈ ટીવીમાં હા સમાચાર આવવા માંડ્યા કે ભાઈ ગુજરાતની અંદર આ જિલ્લાની અંદર છે એ ભૂકંપના આંચકા અનુભવાયા છે એટલે કંપુ એટલે કે ધ્રુજારી પૃથ્વીની સપાટીની ધ્રુજારી જેને આપણે શું કહીએ છીએ ભૂકંપ તરીકે ઓળખીએ છીએ આ ઘટના માટે કીધું કે પૃથ્વીના પેટાળની ભૂગર્ભીય એટલે જમીનની નીચે ક્રિયા છે એ જવાબદાર માનવામાં આવે છે જે ક્ષેત્ર નબળું છે ભૂપૃષ્ઠ ધરાવે છે તે ભૂકંપની સંભાવના સૌથી એ વિસ્તારની અંદર કેવી રહે છે વધુ રહે છે ભૂકંપ કીધું કે જ્યાં ભૂપૃષ્ઠ છે એ નબળો ભાગ છે ઓછો ભાગ છે ત્યાં શક્યતા કેવી રહે છે વધુ રહેતી જોવા મળે છે આવા વિસ્તારો અલગ તારવી શકાય પણ ભૂકંપની ચોક્કસ આગાહી શક્ય નથી આપણને ઘણી વખત આપણને ભાવનગરમાં કહેવામાં છે કે દર્શકીનો રોગ છે ભૂકંપ ઓલો એ વિસ્તાર છે પરંતુ એની આગાહી નિશ્ચય કરી શકાય ઘણી વખત એ બાજુ હોય તો ઘણી વખત બીજી બાજુ હોઈ શકે છે સાથે કીધું છે કે જ્યારે આપત્તિ આવે છે ત્યારે ઘણી વખત જાન અને માલની હાનિ છે એ ખુવારી વેઠવી પડે ઘણી વખત વ્યક્તિના જીવ પણ આપણે ગુમાવતા હોઈએ છીએ અને ઘણી વખત માલને પણ નુકસાન થતું હોય છે તમારી ચોપડીમાં પેજ નંબર 70 ઉપર જો ભૂકંપના સમયે રાખવાની સાવચેતી આખા હવે આ બધી જે આપત્તિઓ છે તો આપણને શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ આપણને ખ્યાલ છે પણ પરીક્ષાની અંદર આપણને પૂછે કે ભૂકંપ આવે તો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો આ જ રીતે જે આપણને આ કોષ્ટક પાડ્યું છે એમ તમારી ચોપડીની અંદર પણ કોષ્ટક આપ્યું છે જો શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ તો પોઈન્ટ પાડીને કીધું કે ભાઈ તમે વર્ગખંડમાં છો તો પાટલી નીચે બેસી જવું જોઈએ શું કામ બેસી જવાનું કીધું છે પાટલી નીચે આપણે કહીએ કે બેસી જ પડે પણ ઓકે પણ ઉપરનો જે ભાગ છે કદાચ પડે તો બેન્ચને કારણે તમારા શરીરને કોઈ નુકસાન થાય નહીં એટલે દોડધામ કરવાની નથી ઘણી વખત બીકને માંડે ઘણી વખત વ્યક્તિ શું કરે છે દોડાદોડી કરે એને કારણે પણ વ્યક્તિને નુકસાન પહોંચે છે પણ તમે જે જગ્યાએ છો માની લો કે વર્ગમાં છો તો શાંતિથી પાટલી નીચે બેસી જાઓ જેથી કરીને કોઈ નુકસાન થશે નહીં પછી કીધું છે કે વીજળીના થાંભલા અને તારથી શું કરવું જોઈએ દૂર રહેવું જોઈએ શું કરવું જોઈએ એની આપણે વાત કરી વીજળીનો થાંભલો હોય કારણ કે જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આ વસ્તુથી શું રહેવું જોઈએ વીજળીથી દૂર રહેવું જોઈએ સાચા સમાચાર રેડિયો કે ટીવી દ્વારા જાણવા જોઈએ જ્યારે ભૂકંપ આવે છે ત્યારે આપણે બોલે એમ કે ભૂકંપ આવ્યો અને આનું શાંત થયું કોકના કહેવાતી અફવાઓથી ડરવાનું જરૂર નથી આપણે ટીવી અને રેડિયો દ્વારા કીધું કે જે સાચા સમાચાર છે એ આપણે મેળવતા રહેવા જોઈએ અને ભૂકંપ દરમિયાન શું ન કરવું જોઈએ તેની આપણે વાત કરીએ તો કે રગવાયા થઈ રગવાયા એટલે ડરીને શું કીધું છે બૂમા બૂમ કરવી જોઈએ નહીં ઘણી વખત ચીસા ચીસ કરવા મળી અને બૂમા બૂમ કરવા મળી તો એનું નિવારણ થવાનું નથી એટલે ખાસ તકેદારી રગવાયા એટલે કે ડરીને બીને બૂમા બૂમ ચીસા ચીસે એ કરવાની નથી બીજું કીધું કે ઊંચા મકાનમાં છે નીચે ઉતરવા માટે હવે મોટી બિલ્ડિંગો હોય ઘણી વખત કીધું એમ કે લિફ્ટ હોય તો લિફ્ટમાંથી ઉતરવું જોઈએ નહીં શેનો ઉપયોગ કરવાનો કીધો છે બને ત્યાં સુધી દાદરનો ઉપયોગ છે એ કરવો જોઈએ લિફ્ટ વાપરવાની ના પાડવામાં આવે છે ઘણી વખત કીધું એમ કે માની લો કે વીજળીને કંઈ નુકસાન થયું હોય અને લિફ્ટ અટકી ગઈ તો તમે વચ્ચે ફસાઈ જાઓ ને એટલે કીધું છે કે ઊંચી ઇમારતની અંદર જો ભૂકંપ અનુભવાય અને કદાચ નીકળવાનું થાય તો દાદરનો ઉપયોગ કરવો જોઈએ ત્યારબાદ કીધું કે ખાતરી કર્યા વિના ઘરમાં કીધું કે ગેસ કે વીજળીથી ચાલતા ઉપકરણો ચાલુ કરવા જોઈએ નહીં જ્યારે આવી દુર્ઘટના ઘટતી હોય ત્યારે વીજળી ઉપકરણો છે એને ગેસ છે એને ચાલુ કરવા જોઈએ નહીં થોડાક સમય માટે શું કીધું છે બંધ રાખવા જોઈએ જેથી કરીને કોઈ પણ પ્રકારનું નુકસાન છે એ આપણને થાય નહીં હવે અહીંયા જો તમને તમારી ચોપડીની અંદર ગુજરાતનો નક્શો આપ્યો છે અને ગુજરાતની નક્શાને ઝોન આપ્યા છે બરાબર ને ઝોન એટલે કે વિભાગ આપ્યા છે
કયો એરિયો સૌથી ભયજનક છે, સૌથી ઓછો છે એ આપણને દર્શાવ્યું છે. હવે એક બીજી ખાસ યાદ રાખવાનું છે, તમારી બુકની 23 નંબર 71 ની અંદર અંડરલાઈન કરજો અને આપણને ખાસ આટલું જાણવું એવું લખ્યું છે. ગમશે ગમશે એટલે કે આપણને ખબર પણ હોય છે, છતાં અંડરલાઈન કરાવું છું કે ભૂકંપની તીવ્રતા રિક્ટર સ્કેલના નામે એકમ મપાય છે. ભૂકંપનો આંચકો આપણે સ્કેલમાં માપવા માટે રિક્ટર સ્કેલ માપનો ઉપયોગ તીવ્રતા માપવા માટે કરવામાં આવે છે. જેમ તીવ્રતા વધુ એમ વિનાશ કેવો થાય છે વધુ. માની લો કે 3.2 નો છે, 4.0 છે, 5.0 છે, 3-4 માં હોય ત્યાં સુધી વાંધો નથી આવતો, પણ 5-6-7 જાય તો ઘણા વિસ્તારોની અંદર મોટા પાયે નુકસાન થાય છે, જાન માલનું નુકસાન છે એ થતું હોય છે. હવે ગુજરાતમાં કઈ કઈ જગ્યાએ ભૂકંપ આવ્યા છે એની વાત કરી છે અને સ્થાન આપ્યું છે, તારીખ આપી છે, કેટલા સ્કેલ માપનો હતો ભૂકંપ એની વાત કરી છે. તો ભાઈ 16 જૂને 1819 ની અંદર જોવા જઈએ તો કચ્છ સ્થાન બતાવે છે અને એ સમય દરમિયાન 8.2 સ્કેલ માપનો ભૂકંપ છે એ આવ્યો હતો. ત્યારબાદ બીજો ભૂકંપ જોવા જઈએ તો કે 12 જુલાઈ 1915 ની અંદર એ પણ કચ્છ જિલ્લો સ્થાન બતાવે છે અને એ સમયે તીવ્રતા કેટલી હતી, 6.1 બતાવે છે. અને ત્રીજો ભૂકંપ આપણને બધાને યાદ છે, આ બે તો આપણને યાદ નથી બરાબર ને. મોરબીની અંદર મચ્છુ ડેમ તૂટ્યો હતો ત્યારે પૂરની સ્થિતિને કારણે નુકસાન થયું, પણ અહીંયા ભૂકંપની વાત કરીએ છીએ તો ભૂકંપ 2 આપણને આકાર માની લો કે એ 1819 કીધું છે અને 1 કીધું છે 1915. જ્યારે છેલ્લો ભૂકંપ કીધો છે 2001 ની અંદર 26 જાન્યુઆરી હતી અને 2001 ની સાલની અંદર કચ્છ જિલ્લાની અંદર ભૂકંપ આવ્યો હતો. સ્કેલમાં પૂછે તો કેટલો હશે, 7.6 થી લઈને 7.7 સુધીનો સ્કેલમાં છે એ હતો, એટલે એને કારણે કચ્છ જિલ્લાને નુકસાન છે એ સૌથી વધુ થયું. હવે એ સમયે કીધું એમ કે પહેલું શું આવે, બચાવ કરે, બચાવ તો પણ ભૂકંપ કયો છે તો એમાં કોઈ પણ માલને તો આપણે ન કરીએ, પણ વ્યક્તિની જે જીવના જોખમ હોય એને આપણે બચાવવા પડે, પછી રાહત કાર્ય કરવું પડે અને ફરી પાછું પુનઃસ્થાપન છે એ કરવું પડે. અત્યારે તમે કચ્છ ફરવા જાઓ તો તમને ખબર છે કે કચ્છ ભૂકંપ સમયે જે હતું એના કરતાં ફરી પાછું છે એ બેઠું થઈ ગયું છે, એટલે ભૂકંપ સમય પછી છે એ કચ્છને ફરી પાછું ધમધમતું કરી દેવામાં આવ્યું છે. પછી બીજું આપણને પોઈન્ટ કીધો છે વાવાઝોડું. ભૂકંપ કીધો છે અને પછી કીધું છે વાવાઝોડું. વાવાઝોડું એટલે પવનની તીવ્રતા સૌથી વધુ હોય એને આપણે વાવાઝોડું. વાતાવરણના હવાના દબાણમાં, વાતાવરણની અંદર જે હવા છે એ હવાના દબાણમાં સર્જાતી અસમતુલા કીધી છે. અસમતુલા એટલે વેગ નોર્મલ હોય તો એને આપણે પવનનો હવા જે છે એ નોર્મલ વાતી હોય તો આપણે એને વાવાઝોડું ન કહીએ. અત્યારે તમે બેઠા છો, બહાર નીકળો, સરસ મજાનો પવન વાતો હોય તો એને આપણે વાવાઝોડું ન કહીએ, પણ જો એ હવાનો વેગ વધી જાય તો ઘણી વખત ઢોરની ડબરી સાથે ઉડે, વરસાદ સાથે છે એ વાવાઝોડું આવતું હોય છે. એટલે કે અસમતુલા પરિસ્થિતિ પ્રચંડ એવું વાતાવરણીય તોફાન છે એ અનુભવાય, જેને આપણે શું કહીએ છીએ, વાવાઝોડા તરીકે ઓળખીએ છીએ. વાવાઝોડું જેને આપણે બીજું નામ શું કહીએ છીએ, ચક્રવાત, ટોર્નેડો વગેરે નામથી છે એ ઓળખવામાં આવે. હવે આપણે તમને જો યાદ કરાવું તો કોઈ વાવાઝોડું આવવાનું હોય તો એ વાવાઝોડા દરમિયાન કીધું કે ભયંકર હોય, અરબી સમુદ્ર બંગાળની ખાડી ઉપરથી વધુ વેગ સાથે આગળ વધતું હોય, તમને દેખાડે તમારા ગૂગલ મેપની અંદર પણ મેપ છે એ દેખાડે કે ભાઈ તો એ વાવાઝોડું કઈ રીતે કયા રાજ્યોને નુકસાન પહોંચાડે છે, તો એ દરમિયાન ચક્રવાત છે એના અલગ અલગ નામ આપે વાવાઝોડું કે ભાઈ આ કયા વાવાઝોડા તરીકે છે એ ઓળખાશે. ત્યારબાદ કીધું કે આ તોફાનીય વાતાવરણ પવનો જે વિસ્તારમાં ત્રાટકે છે ત્યાં ઘણી વખત ભયંકર તારાજી અથવા તો વિનાશે એ સર્જે છે. પવનનો વેગ વધુ છે, દરિયા કિનારે હોય અને આજુબાજુના વિસ્તારોમાં ઘણું બધું નુકસાન છે એ થતું હોય. વાવાઝોડાના દ્રશ્યો જોઈએ તો આપણને ખબર છે કે વાવાઝોડું ઘણું બધું નુકસાન વિનાશે એ સર્જતું હોય છે. ભારતના પૂર્વતટ અને મલબારના તટ કિનારે અને ગુજરાતના કચ્છ અને સૌરાષ્ટ્રના કિનારે પણ ઘણી વખત વિનાશે એ સર્જે છે. દરિયાઈ પટ્ટી જે જોવા જઈએ તો એ ભાગની અંદર વિનાશે એ સર્જે છે. તમારી બુકની અંદર વાવાઝોડા સાથે રાખવાની સાવચેતી બતાવવામાં આવી છે, એ કોષ્ટક આપણે બધાએ એક વખત વાંચવાનો છે.
વાંચવાનું અને યાદ રાખવાનું છે. જેમ આપણે ભૂકંપ માટે શું કરવું જોઈએ અને શું ન કરવું જોઈએ, એવી જ રીતે વાવાઝોડા પહેલાં, વાવાઝોડા દરમિયાન અને વાવાઝોડા બાદ આપણને સૂચનો આપ્યા છે કે આટલી આટલી વસ્તુ છે એ કરવી જોઈએ. ઉદાહરણ તરીકે જોઈએ તો કે વાવાઝોડા પહેલાં કીધું છે કે વાવાઝોડા સંભવિત વિસ્તારની વિગતો ચોકસાઈથી જાણી લો, એટલે કે સમાચાર અથવા રેડિયો દ્વારા છે આપણે અફવાઓથી ફેલાવા, અફવાઓ દ્વારા ડરીએ જવા નથી. ઘણી વખત આપણને જોજો આવું ઘટના ઘટતી પણ હોય છે, વાવાઝોડો આવવાનું હોય છે કે બહુ ભયંકર વાવાઝોડું છે, આમ થવાનું તેમ થવાનું છે, એટલે આપણે દોડાદોડ શરૂ થઈ જાય, બધી ખરીદી કરવાનું શરૂ થાય, એટલે ખોટી અફવાઓથી ભાગમ ભાગ બૂમાબૂમ કરવાની નથી. સંભવિત જે સમાચાર છે એની ચોકસાઈ પૂર્વક જાણકારી મેળવવાની છે. પછી કીધું કે વાવાઝોડા દરમિયાન શું કરવાનું છે, તો કે ચેતવણી મળે છે તો બારી બારણા, કારણ કે પવનનો વેગ વધુ છે તો સમય સૂચકતા વાપરી અને બારી બારણા શું કરવા જોઈએ, બંધ રાખવા જોઈએ. અને વાવાઝોડા બાદ શું કીધું છે કે હવામાન સાફ થઈ જાય, હવામાન સાફ એટલે ચોખ્ખું થઈ જાય, વ્યવસ્થિત થઈ જાય, પવન બંધ થઈ જાય તો પણ બહાર છે એ થોડાક સમય સુધી જવું જોઈએ નહીં, અને અચાનક પવન અને વરસાદ પણ આવી શકે, ગતિ ચાલુ હોય અને તાત્કાલિક છે એ આપણે બહાર નીકળવું જોઈએ નહીં. એટલે સમય સૂચકતા વાપરીને છે એ આપણે કામ કરવું જોઈએ. એટલે અહીંયા આપણને વાવાઝોડાની છે એ સુંદર મજાની વાત કરવામાં આવી છે. અને હવે આપણે આ બે પોઈન્ટ છે બરાબર લાંબુ નથી કરતી, પછી આપણે નેક્સ્ટ પીરિયડની અંદર સુનામી છે, પૂર છે, એના વિશે છે એ માહિતી મેળવીશું. એટલે આટલું દરેક વિદ્યાર્થી છે એ લેક્ચરને શાંતિથી જોશે અને સાંભળશે, અને પછી છે એ દરેક વિદ્યાર્થી સ્વાધ્યાયની અંદર છે એ કામ કરવાનું રહેશે. વિદ્યાર્થી મિત્રો ખાસ આળસ કરશો નહીં, જેટલું ઘરે બેસીને આપણાથી થઈ શકે એટલું કામ છે કરવાનું છે. ઓનલાઈન માધ્યમ દ્વારા આપણે જે પાઠ મૂકીએ છીએ એ પાઠને આપણે જોવાનો છે અને સાથે પોતાની અંદર કામ કરવાનું છે, બરાબર. એટલે મૂંઝાવાનું નથી, આપણે બધું જ વ્યવસ્થિત છે એ કરી લેશું. એટલે આપણે બે જ પોઈન્ટ ભણ્યા છીએ આજે, ઘણા બધા પોઈન્ટ છે આપણી પાસે પણ આજે આપણે બે જ કર્યા છે, એક કર્યું છે ભૂકંપ અને બીજું કર્યું છે વાવાઝોડું, બરાબર. એટલે શાંતિથી ઘરે સ્વસ્થ રહો, માસ્ક પહેરી રાખો, સોશિયલ ડિસ્ટન્સ જાળવી રાખો, કારણ કે આપણું સ્વાસ્થ્ય જેટલું સારું હશે એટલો ફાયદો છે એ આપણા આપણને અને આપણા પરિવારને થશે, બરાબર. એટલે ઘરમાં રહી અને અભ્યાસ એ આપણે કરવાનો છે. આભાર.